નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 યુનિટ 3 410-1 ની એક્ટિવિટી 4 છે બિરજુ ધી બ્રેવ એના સ્પેલિંગ સમજણ સાથે શીખીશું. પહેલા એવા સ્પેલિંગ શીખીએ બાળકો કે જે તમને દરેક અક્ષર ઉચ્ચાર સાથે સરળતાથી યાદ રહી જાય. VILLAGE. VI નો વી, LLA લે, લે નો ઉચ્ચાર ધીમો થશે માટે આવી રેપ આવશે, જ્યાં પણ એ ઉચ્ચાર થશે ત્યાં એ નો ઉચ્ચાર એ થશે ત્યાં વી લે. જીઈ નો જ, જીઈ જ્યાં પણ છેલ્લે આવે ત્યાં હંમેશા જ વંચાય છે, જેમ કે કે જ તો સી એ નો કે, આ રીતનો કે થશે અને જીઈ છેલ્લે આવ્યો માટે જે જ. એવી જ રીતે પેજ, પી એ નો પે, જીઈ નો જ. તો વિલેજ, VILLAGE, વિલેજ. આગળ MOUNTAIN, માઉન્ટેન. MO પછી યુ આવે છે એટલે એમ નો મા થયો છે, યુ નો ઉ, એન નો ન, TAI નો ટે, એન નો ન. અહીંયા વિદ્યાર્થીઓ માઉન્ટેન આવો જ સ્પેલિંગ આ જ યુનિટમાં બીજો છે માઉસ, એમાં પણ એમઓ પછી યુ છે ત્યારે એમઓ નો મા અને યુ નો ઉ થયો છે અને એસી નો સ, માઉસ. આવી જ રીતે બાળકો બીજી એક વસ્તુ કે TAI નો ટે થયો છે, તો આવી રીતે AI નો એ થતો હોય, ટી નો ટ અને AI નો એ. એવા ઘણા સ્પેલિંગ તમારી નજરમાં આવશે, જેમ કે RAIN, રેઇન. આમાં તો RA નો રે થયો છે ને આઈ નો ઈ, પરંતુ ટ્રેન નો સ્પેલિંગ જુઓ તમે TRAIN, તો TRAIN નો શું કર્યો છે, TRAIN નો ટ્રે, બરોબર છે. FORESTE, તો FO નો ફો, RE નો રે, S નો સ અને T નો ટ, ફોરેસ્ટ. WORK, WO નો વ, R ની ચડી રે, K નો ક, વર્ક. CROP, CRO નો ક્રો, પી નો પ, CROP, ક્રોપ. હવે આવી રીતે ક્રોપ જેવા બીજા કયા સ્પેલિંગ તમને મળે, ક્રોપ, DROP, ડ્રોપ, બરોબર. અને આગળ HANDY, SOME. HANDY, HA નો હે, N નો ન, D નો ડ, SOSME, હેન્ડસમ. અહીંયા એસઓ નો સ થયો છે, જેવી રીતે WO નો વ થયો છે. WE, વે. અહીંયા વે લાંબો બોલાય છે, ઈ છે એને વે એવી રીતે લાંબો બોલાય છે. એલ નો લ, THY નો ધી, વેલધી. આગળ BRA, વી. BRA નો બ્રે, VE નો વ, બ્રેવ. એવી જ રીતે BRA નો બ્રે, એવી રીતે TRA નો ટ્રે, પી નો પ, બ્રેવ ટ્રે અને ટ્રે પ, પી નો પ. AFRAID, તો એ નો અ, એફ નો ફ, RAI, ફ્રે, અફ્રે, ડ. જે આ સ્પેલિંગ આપણે માઉન્ટેનમાં AI નો એ કર્યો, એવી જ રીતે અફ્રેડમાં પણ AI નો એ કર્યો છે. CHILDREN, CHI નો ચી, L નો લ, D નો ડ, RE, તો DRE, તો ડ્ર, અને N નો ન. Children, CHILDREN, Children. RECEIVE, RE, CEI, C લાંબુ બોલાય છે, મતલબ CEI નો E કર્યો છે, C. VE નો વ, રિસીવ. DECOIT, DE નો ડે, CO નો કો, I નો ઈ અને T નો ટ, DECOIT, DECOIT, DECOIT. ORNAMENT, O નો ઓ, R નો ર, N નો ના, તો ઓર ના, આર ની શું થઈ, રેફ થઈ. MENT, મેન્ટ, ઓરના મેન્ટ. ATA, સીકે, એનો એ, TA નો ટે, સીકે નો ક, અ ટ.
ટેક. આગળ જોઈએ બાળકો, આરી પીએલઆઈ ઈડી, આરી નો રી, પી નો પ એલ આઈ ઈ લાઈ, ડી નો ડ તો રી પ લાઈ ડ, રી પ લાઈ ડ. જી એ ટી એચ ઈ આર, જી એ નો ગે, ટી એચ ઈ નો ધ અને આર નો ર, ગેધર. ટી એચ ઈ જયારે વચ્ચે આવે છે ત્યારે મોટા ભાગે ટી પછી એચ આવે ત્યારે એનો ઉચ્ચાર ધ થતો હોય, તો એવા સ્પેલિંગ તમારા જાણમાં જુઓ તો ફાધર, તો એફ એ નો ફા, ટી એચ ઈ નો ધ અને આર નો ર, મધર, એમ ઓ ટી એચ ઈ આર, મધર. બ્રધર, ફેધર, આ બધા સ્પેલિંગ એવા છે બાળકો જેમાં ટી એચ ઈ નો ધ થતો હોય. બી યુ એન ડી એલ ઈ, બંડલ, બી યુ બ, એન નો ન, ડી નો ડ અને એલ ઈ નો લ, બંડલ. એસ ટી આઈ સી કે, એસ ટી આઈ સ્ટી, સી પછી કે આવે ત્યારે ક વંચાય, સ્ટીક. એવી જ રીતે પી આઈ સી કે, પીક. એ સી આર ઓ ડબલ એસ, એ નો અ, સી આર ઓ ક્રો, ડબલ એસ નો સ, અક્રોસ. એચ ઓ આર એ સી હોર્સ, બી એ સી કે તો બી એ નો બે અને સી કે નો ક, હોર્સ બેક. અહીંયા સી પછી કે આવ્યો તો ક વંચાયું, જેવી રીતે સ્ટીકમાં સી પછી કે આવ્યો તો વાંચ્યું હતું. એ ડબલ આર ઈ એસ ટી, એ નો અ, ડબલ આર ઈ અ રે, એસ નો સ, ટી નો ટ, અ રેસ્ટ. સી ઓ એન જી આર એ ટી યુ એલ એ ટી ઈ, તો સી ઓ નો કો, એન નો ન એટલે કોંગ, જી આર એ ગ્રે, ટી પછી જ્યારે યુ આવે ત્યારે એનો ઉચ્ચાર ચ થતો હોય છે, ચ્યુ, કોંગ્રે ચ્યુ. એલે લે, ટી ઈ નો ટ, એ જેમ કે પંક્ચ્યુઅલ ના સ્પેલિંગમાં ટી પછી યુ આવે છે, બરોબર, એવી રીતે છે. હવે બાળકો, કેટલાક એવા સ્પેલિંગ કે માત્ર બે અક્ષરના કે ત્રણ અક્ષરના સાદા સ્પેલિંગ હોય અને તમને સરળતાથી યાદ રહી જાય તેવા હોય. ડબલ્યુ એ એસ વોઝ, એન એ એમ ઈ નેમ, બી આઈ જી બી, બી આઈ જી બી, ડબલ્યુ ઈ આર ઈ વાર, એચ એ ડબલ પી વાય હેપી, ટી એ ડબલ એલ ટોલ, એવી જ રીતે બી એ ડબલ એલ બોલ, ડબલ્યુ એ ડબલ એલ વોલ, સી એ ડબલ એલ કોલ. તો એક ટોલના સ્પેલિંગ ઉપરથી બીજા ઘણા બધા સ્પેલિંગ તમને યાદ રહી જાય. ટી ઈ એ એસ ઈ, તો ટી ઈ એ નું ટી થાય, એસ ઈ જ્યારે છેલ્લે આવે ત્યારે શું વંચાય, ઝ, તો ટી ઈ ઝ. એવી જ રીતે ટીચના સ્પેલિંગમાં ટી ઈ એ નો ટી અને સી એચ નો ચ, ટી ચ. એ નો ટી ઈ નોટ, એસ એચ ઓ ડબલ્યુ શો, ડબલ્યુ ઓ ડબલ આર વાય વરી, વી આઈ ડબલ એલ વિલ, બી આઈ ડબલ એલ બિલ, ટી આઈ ડબલ એલ ટીલ, એમ આઈ ડબલ એલ મિલ, પી આર પી એલ એ એન પ્લાન, પી નો પ એલ એ નો લા, એ નો ન પ્લાન, ડબલ્યુ આઈ ટી એચ વિથ, ડી એ આર કે ડાર્ક, ડી એ નો ડા, આર નીચે ડી રેપ અને કે નો ક ડાર્ક. એવી રીતે ડી એ આર કે ડાર્ક. ડબલ્યુ આઈ આર ઈ વાયર, ડબલ્યુ આઈ નો વાય અને આર ઈ નો ર તો વાયર, એવી રીતે એફ આઈ આર ઈ ફાયર વંચે ને, વાયર ફાયર. હવે બાળકો, અહીંયા બે સ્પેલિંગ એવા છે કે જેમાં જી એચ આવે છે, પરંતુ બંને જી એચ અલગ પ્રકારના છે. દાખલા તરીકે એનઆઈ જી એચ ટી નાઇટ છે, પણ એ નાઈ નો નાઈ, ટી નો ટ, અહીંયા જી એચ સાયલેન્ટ થશે, પરંતુ નાઈ ટ ને બોલાય, નાઈ ટ એવી રીતે બોલાશે ભાર આપીને, માટે અહીંયા જી એચ સાયલેન્ટ છે પરંતુ ભાર આપવા માટે તેનો ઉપયોગ થયો છે. લાફના સ્પેલિંગમાં પણ જી એચ છે, પરંતુ એલ એ યુ જી એચ, તો એલ એ નો લા અને યુ જી એચ નો અહીં આપણે ફ વાંચીશું, લાફ. જેમ કે કાફ ના સ્પેલિંગમાં જી એચ આવે છે પણ એનો ફ વચાય છે આગળ યુ આવવાથી. તો આમ બાળકો, આપણે ખૂબ જ સરસ રીતે સમજણપૂર્વક બિરજુ ધ બ્રેવના સ્પેલિંગ શીખ્યા. આ જ રીતે તમે યુનિટ પણ સરળતાથી વાંચતા શીખી જશો.